સબરી તો એકલી જ હોય. બસ લ્યો, મેં કીધું આજ પૂરું થયું. મને કે સારું થયા, મને કે યાર તમે પ્રાઇમર ચાલુ કરો, હું દૂધ ની કોથળી લેતો આવું. લે, મેં કીધું કેમ હું પ્રાઇમર? મને કે આપણે ક્યાં એકલા થઈને અહીંયા કેવું કાંઈ. મેં આવ્યા છે જ, મેં કીધું હવે ઉતારા કરતા જાય. એટલે મેં કીધું હા જા તું દૂધ લઈ આવ. મેં તો લીધું માળિયેલી પ્રાઇમર ઉતાર્યો ભાઈ, ઓલો ભડભડિયો પ્રાઇમર હવા ભરી મેં. પણ એને બે મહિનાથી ઉતારેલો નહીં તો ભૃરુદીન બેન થઈ જાય. પિન મારું પાછું ભૃરુદીન બેન થઈ જાય. દી ઉગી ગયો. મેં કીધું આમાં બંડલમાં કચરો લાગે એટલે હાણસી નો ડાંડલો ભરાય. બંદે બંડલ ખોડ્યું, કારણ કે ઓલા કટોરા ગરમ કરવાની જૂની ટેવ. હવે ઇલેક્ટ્રિક સગડી આવી ગઈ, નગર પેલા તો અહીંયા હીરા ઉકાળવાના, એમાં કટોરા ગરમ કરવાના અહીંયા. એટલે એ ફાવતું હતું એટલે મેં આમ બંડલ ખોલ્યું. બંડલ ખોલીને જે આમ હરખું કરતો ત્યાં લાઈટ ગઈ. એ અંદર ગરમી થઈ હતી, એક હાથમાં બંડલ ને હણસી, એક હાથમાં પ્રાઇમસ બંધાયા. બાર પાડોશી જાગી ગયેલા, બાયુ જોઈ ગયું લે અત્યારમાં રિપેર કરવા વાળા આવ્યા કું, તો બે પ્રાઇમસ એ મૂકી ગયા કે આ રિપેર થઈ જાય. પછી રોયા આને રિપેર કરીએ ને કર્યા. કેવું કેમ કે હું માયો આવ્યો તો આબરૂ ના કાકરા થાય. કહેવાનો મારો અર્થ છે કે એ પ્રેમ પર ખંડો જા, પ્રેમ છે ન્યા પરમાત્મા છે. હા બોલો. નરસિંહ મહેતા પાસે મિત્રો કેવો પ્રેમ છે. આ સાધુડાને આ સંતોને વંદન ઈ માટે કરીએ છીએ આપણે કે ઈ પ્રેમ પરખંદા છે, એની પાસે પરમાત્માનું રૂપ છે. નરસિંહ મહેતાની દીકરીનું કુંવરબાઈનું મામેરું પૂરવા માટે જવાનું. મિત્રો વિચાર તો કરો કેવી ઘટનાઓ ઘટી છે સૌરાષ્ટ્રની ભૂમિમાં. કુંવરબાઈને એની દેરાણી જેઠાણી મિત્રો મેળાના વરસાદ વરહાવતી હતી, તારો બાપ ભગતડો છે, મામેરામાં શું લાવશે? એને કેજે બે પાણા લેતો આવે, તને કૂટે લાગ આવે. આવા મેળાની જડિયું બોલતી હતી દીકરી માથે. અને દીકરીને એમ થતું હતું મારો બાપ કઈક લાવે તો સારું, નહીતર હું રહી નહીં શકું, જીવી નહીં શકું. હજી એવી વાતો હાલે. અને એમાં કોકે કીધું કે નરસિંહ વાડામાં ગાડું લઈને આવી ગયા છે. અને દીકરીએ મિત્રો પાછલે દરવાજે લઈ દોઢ દીધી. પણ જે રીતે દેરાણી જેઠાણી મેળા મારતી હતી એ જ ચિત્ર ઊભું થઈ ગયેલું. ખોખરું ગાડું, ગાડામાં હાથ આઠ સાધુડા, એક હાથમાં કડતાલ, એક હાથમાં એકતારો. વિઠ્ઠલ વિઠ્ઠલ કરતો કરતો નરસિંહ નીચે જ્યાં ગાડા માંથી ઉતર્યો, પણ દીકરીની આંખમાંથી આંગુડાની ધાર થઈ ગઈ. મિત્રો બાપના ચરણમાં જઈને એટલું કીધું, પિતાજી દીકરીના ઘરે કેમ જવાય? એ તો શીખ્યા હોત. આજ મારી દેરાણી જેઠાણી મારી ઉપર મેળાના વરસાદ વરાવે અને તમે આ ખોખરું ગાડું લઈને આવ્યા, હું જીવી કેમ એકી? અને તેથી નરસિંહના હાથમાંથી કડતાલું પડી ગઈ. દીકરીને બથવા લઈને એટલું કીધું, બેટા મારો દામોદર કરશે થાય, હું શું કરીએ? તું મારી તારી બેને આબરૂ મારો તારો ઠાકર રાખે એટલી પ્રાર્થના થઈને. મિત્રો ઓલી બાજુ કુંવરબાઈના હારાની ડેલી ખખડીથી કીધું, તું ડેલી ખોલો. કોણ? કે અમે નરસિંહના વાણોતર છીએ અને આ બધા ડેલી ખોલે. પણ દીકરીના આંગ ઠકાઈ જાય એટલા ઘરેણા હતા. અને હારે ઠાકર બે પાણાય લેતો આવ્યો છો, ગીરસા થાય અને કૂટવા માટે લાવ્યો છો. અખિલ બ્રહ્માંડનો માલિક નરસિંહનો વાણોતર થઈ શકતો હોય કાલ હવારનો દાખલો. પણ મિત્રો આજ મને તમને વિશ્વાસ ઉડી ગયો છે, પ્રેમમાં કાંઈ નથી, પ્રેમમાં બહુ મોટી તાકાત. આ તમારે હામાં અમે બેઠા હીરા ધરવા વાળા થઈ બોલ. આ પરમાત્માના ખોટું ખોટું નામ લઈ કાંઈક તમને રાજી કરવા, કાંઈક આ ભસ કલંદર રળવા, આ હાવ સોખી વાત કરું તમારે. પણ મને એવું લાગે છે ક્યારેક ક્યારેક અંદરથી એવો અવાજ નીકળી જતો હશે અને આવા સાધુડા સાંભળી લેતા હશે અને એના આશીર્વાદ અમારી ઉપર પડી જાય. તો એક એક મહિનામાં પાંચ પાંચ વાર જો પ્લેનમાં બેસતા હોય, નગર હાથ પેઢીમાં કોઈ એ સાળો નહોતો કર્યો. આ તમારે હામો દાખલો છે, કારણ કે આ સંતોની કૃપા છે. અમે જે કઈ અમારો કોઈ પાવર નથી, અમારી કોઈ અવા નથી, સંતોની કૃપા. અને બાકી આ બધાય જે તમે બેઠા છો આની અંદર કાંઈક એવો રામ બેઠો છે, એ જે અમને સાંભળી લે છે ને મારો બાપ. આ ઈ કૃપાઓ ભેગી થાય. અર્જુનને ભગવાને વિરાટ રૂપ દેખાડ્યું હતું, કદાચ એવડું હશે કે નહીં હોય મને ખબર નથી. પણ ગીતામાં વર્ણન છે કે અનેક માથા, અનેક આંખું, અનેક હાથ,
આ તમે બેઠા ને ઈ અનેક માથા અનેક આંખવામાં ટેક ટેક મારો પરમાત્મા બેઠો છે, ઈ લેર અમને આપે છે, ઈ મોજ છે મારો બાપળિયો. એટલે એને ખોટું લાગે એવું ન કરાય મારા ને તમારાથી. કારણ કે ગોતવા જાય તો ક્યાંય જડે નહીં ઓલ્યો ગહન ગોવિંદો, અને હરિભક્તોને હાથ વગો છે ઈ પ્રેમ પર ખંદો. જ્યાં પ્રેમ હોય ન્યા હોય પ્રેમ. પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ને જાણે કોઈ. અત્યારે પ્રેમ નો શબ્દ હાવ માણસ હળવો કરી નાખ્યો. નિશાળે ઉભા કોલેજ ના દરવાજે ઉભો ઉભો ગાતો, અગર તુમ મિલ જાવો જમાના છોડ દેંગે રે તને કરડે. ના, એ ગીત મોળું નથી સાંભળી. આ ગીત ને તમારે ગાવું હોય તમારા ઘરે જઈને તમારા ઈષ્ટદેવ ના ફોટો હામો રાખી અને પછી ગાજો કે અગર તુમ મિલ જાવો તો એ જમાના છોડ દેંગે હમ, તું મળી જા બાપ તા બધું મૂકી દઈયા કરીએ. પણ આપણે ગાવા જ બીજે પછી કે ઓલે બધે માર્યો તે ગાયું હોય છે કાય. આ પ્રેમ, પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ને જાણે કોઈ. અગર જાણે જગમાં પ્રેમ તો જુદા રહે ને કોઈ. મારો કહેવાનો અર્થ, જ્યાં પ્રેમ છે ન્યા પરમાત્મા છે. હરિભક્તોને હાથ વગો છે ઈ પ્રેમ પરખંદો, અને મળી જાય તો દેવ ને દીવો મારે ધુઆ. ખરેખર આજ બોલ મોજ સાગડા ઈ ટીવી વાળા ભાઈ ને બધા જે પત્રકારો અમારે ક્યાં ગયો, માલણ ને તીરે ધકાન સાહેબ આગળ ઇન્ટરવ્યુ લેતા હતા. મને કે આજ તમને કેવું લાગે, મેં કીધું મોહાર જમવાનું, મા પિરાણે હોય, ઘરનું પોલીટ ને બાપ ફોલદાર હોય એવી હવાડ છે. ઈ ટીવીમાં ઇન્ટરવ્યુ આવશે, સાંભળું સાંભળું. કારણ કે લહેર આમાં કોઈ આ આ વખાણ કરવાની કોઈ મુદ્દો નથી. કારણ કે આજ એક એક સૌરાષ્ટ્ર નું કોઈ ગામ બાકી ન હોય કે એમાંથી પાંચ પાંચ દસ દસ વ્યક્તિ ન બેઠા હોય મારો બાપ. અને એમાંય અહીંયા એવા હાકીમ જેવા મહેમાનો,